અને એટલે જ મિત્રો આજે આપણે કૃષિ દર્શન ફોન લાઈનમાં વિષય રાખ્યો છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીનું વ્યવસ્થાપન બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીના વ્યવસ્થાપન અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે હું આપને ફોન નંબર જણાવી દઉં શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે અમારા નિષ્ણાંતો સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી

કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર પટેલ સાહેબ આપનાથી શરૂ કરું જેમ આપણે વિષય રાખ્યો છે કે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને પાછું કાપણી પછીનું વ્યવસ્થાપન સૌપ્રથમ સાહેબ મનમાં પ્રશ્ન એવો ઉદ્ભવ જ્યારે બટાટાના પાકની ખેતીની વાત આવે તો એને કયું આબોહવા માફક આવે છે તાપ શું કહેશો હિરલબેન બટાટાની આજે વૈજ્ઞાનિક ખેતીની વાત કરીએ તો બટાટાનો જે પાક છે એ આપણા દેશ માટે અને આપણા રાજ્ય માટે ખૂબ જ અગત્યનો છે એમાં આબોહવા એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ ગણી શકાય કારણ કે બટાકાના પાકની હું વાત કરું તો એને સૂકું અને ઠંડુ જે વાતાવરણ છે એ ખૂબ જ માફક આવે છે આ ઉપરાંત બટાકાની હું વાત કરું તો તાપમાનની દૃષ્ટિએ જોઈએ તો અઢારથી અઠ્યાવીસ ડિગ્રીનું જે તાપમાન છે એ તાપમાન એને ખૂબ જ અનુકૂળ આવે એવું તાપમાન છે અને સામાન્ય રીતે હું વાત કરું તો જો રાત્રિનું તાપમાન અઢારથી બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ થાય એ જે સમય છે એ સમય બટાકાની વાવેતર માટેનો ચોક્કસ સમય ગણી શકાય અહીંયા આપણે ગુજરાતની વાત કરું તો પંદર નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એ બટાટાના વાવેતર માટેનો ઉત્તમ સમયગાળો ગણી શકાય એટલે કે આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો શિયાળાની અંદર બટાટાનું વાવેતર કરવામાં સામાન્ય રીતે આવે છે બરાબર સાહેબ અત્યારે નારાયણભાઈ ગઢવી આપણી સાથે ઓનલાઈન છે આપણે સાંભળીએ

અ બટાટાની ખેતીની અંદર આપ જોતા હશો કે છેલ્લા દસ વર્ષની અંદર આપણે આમ તો સામાન્ય ઢોરિયા પદ્ધતિથી ખેતી કરતા હોય છે ખેડૂતો પરંતુ સારામાં સારું જો ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું હોય તો તમારે ટપક પિયત પદ્ધતિ જો અપનાવો તો એની અંદર તમને સારામાં સારું ઉત્પાદન અને ગુણવત્તા મળી રહે છે ખાસ કરી અને જે તમે વાત કરી મને પ્રશ્ન જે કર્યો છે એની અંદર કેવું પાણી અને ક્યારે પીવડાવવું જોઈએ તો સામાન્ય રીતે જો તમે ધોળિયા પદ્ધતિથી પાણી આપવા માગતા હોય તો ગોરાળુ પ્રકારની જે જમીન હોય એટલે કે તમારી જમીનનું જે પ્રત છે એ ગોરાળું હોય તો તમે એની અંદર સાતથી આઠ દિવસે એટલે કે ટોટલ આઠથી દસ પિયત તમારે આપવાના થાય છે અને જો તમારી જોડે જો રેતાળ જમીન હોય તો રેતાળ જમીનની અંદર તમારે છથી સાત દિવસે તમારે એને પાણી આપવાનું હોય છે ખાસ કરીને પાણી આપતી વખતે પાળાનો ઉપરનો ભાગ પડે નહીં એ તમારે ખાસ સાચવવાનું હોય છે જેથી કરી અને જે રોગોનું પ્રમાણ છે એ ઓછામાં ઓછું આવી શકે બરાબર સાહેબ અત્યારે આપણી સાથે ધરમવીરભાઈ છે આપણે એમ સાંભળીએ હેલો બટાકામાં આપણે કેટલી વાર પાણી પાઈ શકે ધરમવીરભાઈ આપનો પ્રશ્ન ફરીવાર કેજો આપણે બટાકામાં કેટલી વાર દિવસમાં પાણી પાઈએ હા સરસ ધરમવીરભાઈ હમણાં જ મેં અગાઉ વાત કરીએ પ્રમાણે કે ગોરાળુ પ્રકારની જમીન હોય તો આપણે 8 થી 10 પિયત આપવાના થાય છે અને રેતાળ જમીન હોય તો તેમાં 14 થી 15 પિયત આપણે ટોટલ આપવાના થાય છે અને જો આ જ વસ્તુ આપણે ટપક પિયત પદ્ધતિની અંદર જો અપનાવીએ તો આપણે ચુમ્વાલીસ ટકાથી લઈ અને પચાસ ટકા સુધી પાણીની બચત કરી શકીએ છીએ અને ઉત્પાદનની અંદર પંદર ટકા સુધી વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ બરાબર સાહેબ આપ આપણે જો આપ ઉપયોગ કરતા હોય તો ડ્રીપમાં આપને એક પીએચ સાથે એ પણ ફાયદો રહેશે કે આપ સોલ્યુબલ ખાતરોનો પણ તમે સ પ્રમાણમાં એનો આપી શકો છો જેથી કરીને તમારો ખાતર અને પાણી બંનેનો બચાવ થઈ શકે છે બરાબર અત્યારે કડીથી શિવરામ ભાઈ આપીશ ઓનલાઈન છે આપણે સાંભળીએ વાત કરીએ તો શિવરામ ભાઈ આપણે બટાકાની ખેતી માટે ગોરાળુ અને રેતાળ અથવા મધ્યમ કાળી જે જમીન હોય એ વધુ અનુકૂળ રહેતી હોય છે જે વધુ પડતી ચીકણી અને અતિ ભારે કાળી જમીન હોય એવી જમીન બટાકાના પાકને માફક આવતી નથી તો મારું મંતવ્ય એવું છે કે આપણે રેતાળ ગોરાડું અને મધ્યમ કાળી જમીન હોય એવા જમીનમાં જ આપણે બટાકાનું વાવેતર કરવું જોઈએ બરાબર પરમા સાહેબ જ્યારે વિસ્તારની વાત આવે જેમ કે કોલર મિત્ર આપણે એ રીતે કોલ્સ કરી જ રહ્યા છે તો કેટલા વિસ્તાર વાવેતરમાં અત્યારે હાલ બટાકાને ઉપલબ્ધ છે અને કયા વિસ્તારમાં વધારે સારું અનુકૂળ હોય એના વિશે જાણકારી આપો જી રૂપલબેન ગત વર્ષના આંકડાઓની વાત કરીએ તો એક લાખ ચોવીસ હજાર છસો હેક્ટરમાં અંદાજિત ગત વર્ષે બટાકાનું આપણા ગુજરાતમાં વાવેતર થયેલું હતું જેમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ જેમ કે મુખ્ય વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ખેડા આણંદ એ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આપણને ખૂબ સારું એવું વાવેતર બટાકાનું ગત વર્ષે જાણવા મળેલું હતું બરાબર છે પટેલ સાહેબ લગભગ આપણે બટાકાની જ્યારે વાત કરતા હોઈએ તો એમની અંદર વાવેતરની જાતોની જ્યારે પસંદગી થતી હોય તો આપ જાત વિશે અમારા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો ખેડૂત મિત્રો બટાટાની અંદર જાતની પસંદગી એ ખૂબ જ અગત્યનો ભાગ છે ખેતીનો કારણ કે જો સારી જાતનું પસંદગી કરી હોય તો તમને સારા બજાર ભાવ અને સારું ઉત્પાદન મળી શકે એટલા માટે હું આપણે આપ ખેડૂત મિત્રોને હું જણાવું કે સામાન્ય રીતે જો આપણે ગુજરાતની અંદર વાવેતર કરવા માટે જો ખાવા માટેના બટાટાનું વાવેતર કરવાનું હોય તો કુફરી બાછા કુફરી પોખરાજ અને કુફરી લવકર કરી અને ત્રણ જાતો જે છે એનું આપણે સામાન્ય રીતે વાવેતર કરવું જોઈએ જો કુફરી બાદશાહ અને કુફરી લવકર જે કે આપણે લોકર અને સાદી ભાષામાં આપણે દેશી ભાષામાં લોકર કહીએ છીએ તો એનું જો વાવેતર કરતા હોય તો એ તમે એને લાંબા ટાઈમ સુધી સંગ્રહ કરી શકો છો અને પાછળના જે સમયની અંદર જ્યારે બજાર ભાવ વધારે મળે ત્યારે આપણે એનો બજાર ભાવ પણ સારો મેળવી શકીએ છીએ કુફરી પુખરા જ જાત છે એ ટૂંકા ગાળાની જાત છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે પરંતુ બજારમાં જ્યારે નીકળે ત્યારે એની બજાર વ્યવસ્થામાં જો ભાવ ન હોય તો ખેડૂત મિત્રો આપણને ક્યારેક ભાવના પ્રશ્નો ઊભા થઈ શકે છે એટલે ખાસ કરી એને ખેડૂત મિત્રોને જો ખાવા માટેની જાતોનું જો ભલામણ કરીએ તો કુફરી બાછા અને કુફરી લવકર કરીને જે જાત છે એનું વાવેતર કરવું જોઈએ આજની જે છેલ્લા ચાર પાંચ વર્ષનો જે આપણે જોઈએ તો ખાસ કરી એને ખાવાના બટાટાની સાથે સાથે પ્રોસેસિંગ જાતોની વેરાયટી જે છે એ પણ આપણે ખૂબ જ ઉત્તરોત્તર એનો વિસ્તાર વધારતા જઈ રહ્યા છીએ તો એની અંદર પણ ઘણી બધી જાતો છે આમ જોવા જઈએ તો ટોટલ પિસ્તાલીસ જેટલી જાતો નોંધાયેલી છે પરંતુ જે પ્રોસેસિંગ જાતની હું વાત કરું તો એલ જે વેરાયટી છે લેડી રેઝાટા આપણે એને કહીએ છીએ એ ઉપરાંત એફસી થ્રી એફસી ફોર એફસી ફાઇવ એફસી પંદર તેત્રીસ ચિપ્સોના ફ્રાયોના આવી જુદી જુદી જે જાતો છે એ તમારા વિસ્તાર અને અને વાતાવરણને અનુકૂળ હોય જેના સાથે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અથવા તો જે કંપનીને સપ્લાય કરવા માંગતા હોય એના એના જે વિષયને ધ્યાને લઈ અને તમે જો એ વાવેતર કરો તો ખેડૂત મિત્રો તમે ચોક્કસ એની અંદર સારું ઉત્પાદન પ્રોસેસિંગ જાતમાંથી મેળવી શકો છો પાલનપુર થી દિનેશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે હા દિનેશભાઈ બોલો બોલો મારા બે પ્રશ્નો છે જી જી બોલો બટાકા કેટલા પ્રકારના આવે છે બટાકાને કઈ રીતે ઓળખી શકાય અને ખાવાલાયક બટાકા કેવા અને બટાકા નું ગ્રીસ કઈ રીતે બનાવી શકાય ગ્રીસ ચાના ઉપયોગમાં લેવા ખુબ સરસ દિનેશભાઈ સાહેબ બટાકાનું દિનેશભાઈ સાહેબ હવે તમે જે વાત કરી એ બટાટા કેવા પ્રકારના તો મેં બે પ્રકારના બટાકાની વાત કરી કે એક ટેબલ પોટેટો આપણે કહીએ છીએ કે જે ખાવામાં વપરાય અને બીજા જે છે અત્યારે જે પ્રોસેસિંગ વેરાયટીઓ છે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય અને એની અંદર જે ઘન પદાર્થનું જે પ્રમાણ કહીએ આપણે સાત ટકા કરતાં વધારે હોય એટલે એ જે છે એ પ્રોસેસિંગ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ ઉપરાંત તમે જે ગ્રીસની વાત કરી એ ગ્રીસ માટે તમે ફરીથી મને કહેશો કે એ ગ્રીસ માં મને અમને કોઈ ખબર પડી નહીં કારણ કે આવું કોઈ ટેકનિકલ બાબત હોતી નથી કે ગ્રીસ એનાથી બનતું હોય છે ના આમાં તો શું છે સાહેબ સંપર્ક કપાઈ ગયો આપણે અંદાજીત લઈને તમારી રીતે પણ આપ જવાબ આપી શકો છો સામાન્ય રીતે ગ્રીસનો જનરલી સ્ટાર્ચ બનાવવા માટે અને પોટેટોના પાવડર બનાવવા માટે આપણે બટાટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર ગ્રીસ બનાવવું એ ખરેખર કાયદેસર એની માન્યતા અમારી દ્રષ્ટિએ નથી અચ્છા એટલે એનો કંઈ આગળ કહી શકાય નહીં બરાબર સાહેબ કપડ રાજેન્દ્રભાઈ આપણી સાથે છે હેલો હેલો રાજેન્દ્રભાઈ હા બટાકાની ખેતી છે ને એની અંદર સ્કેબ આવી જાય છે બટાકા રીંગવાળો સ્કેબ આવી જાય છે કારણ શું છે પરમા સાહેબ શું કહેશો આપનો પ્રશ્ન બહુ જ ખૂબ અગત્યનો છે જો આમાં કોમન સ્કેબ અથવા કાળા ચાઠા પડતા હોય તો એના નિયંત્રણ માટે આપણે જ્યારે બટાકાના બીજનું વાવેતર કરતા હોય તો એ પહેલા તમારે બોરિક એસિડ જે આઈપી ગ્રેડનું આવે છે તેને ત્રણ ટકાનું દ્રાવણ બનાવીને ત્રીસ મિનિટ સુધી આમાં બીજના ટુકડા તમારે પલાળી રાખવા જોઈએ અને ત્યાર બાદ જો વાવેતર કરશો તો આપને આ રોગમાં ખૂબ સારું એવું નિયંત્રણ મળી રહેશે બરાબર જેમ પરમાભાઈ તમે હમણાં કીધું કે આ રીતે વાવેતર કરવું આ સમયે વાવેતર કરવું અને એમ પણ જ્યારે સાહેબ સાથે ચર્ચા થતી હતી તો એમણે પણ કીધું હતું કે બજાર ભાવ વધારે મળે એ જ આપણું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે પરમા સાહેબ આપની દ્રષ્ટિએ બટાટાનું વાવેતર ક્યારે કરવું જોઈએ બેન સાહેબે અગાઉ પણ જણાવ્યું આપણને કે આપણા ગુજરાત માટે ખાસ શિયાળોની ઋતુ જ અનુકૂળ આવતી હોય છે ત્યારે પંદર નવેમ્બરથી પંદર નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધી આપણે વાવેતર કરતા હોઈએ છીએ પરંતુ મારી દ્રષ્ટિએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે રાત્રિનું તાપમાન અઢારથી એકવીસ ડિગ્રી થાય ત્યારે જ આપણે જો બટાકાના પાકનું વાવેતર કરીએ તો ખૂબ સારો એવો નફો મળી રહે અને રોગનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે એ પ્રમાણે જ આપણા ખેડૂત મિત્રોએ વાવેતર કરવું જોઈએ બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બટાકાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીનું વ્યવસ્થાપન અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો મળે વિરામ બાદ પ્રશ્ન એ છે કે બટાકા મેં પહેલી વાર પૂછ્યું કે બટાકા કઈ રીતે ઓળખી શકાય બીજી જાત છે બટાકા સરળ રીતે કઈ રીતે ઓળખી શકાય બટાકાને ઓળખવા માટેની જે મેં વાત કરી એમાં જે બટાટા બાદશાની જે વારા જાત છે એ બાદશાહની જે એનું જે ફળ છે એનું એ ફળ સાઈઝ થોડી મોટી હોય છે એની જે ઉપરની જે છાલ છે એની અંદરથી તમને ખ્યાલ આવે કે આ કઈ જાત છે જો પોખરા જાત હોય તો એની ખાલ છે એ પાતળી હોય સાઈડની અંદર થોડી નાની હોય અને એનો જે ગરપ છે બટાકાની સાઈ ઉપરની દેખાવ કરતા એને કાપવાથી પણ એનું જે અંદરનું જે દેખાવ છે એના પરથી પણ આપણે એને સારી રીતે ઓળખી શકીએ છીએ એટલે એને ઓળખવા માટે ખાલી આંખોથી નહીં પણ એને કાપી અને એના ચીરા કરી અને એની અંદરથી જે એનો દેખાવ છે એના એના દ્વારા પણ આપણે એનું ઓળખાણ કરી શકીએ છીએ બરાબર સાહેબ આપ કંઈક ઉમેરશો આ ઉપરાંત એ પણ વાત કરી શકાય સાહેબે કીધું એ અગત્યના પાસાઓ છે એ ઉપરાંત જો પણ વાત કરીએ તો જે બટાકામાં ઘન પદાર્થ વધારે આવતો હોય એ આપણે શાકભાજી માટે વાપરતા હોય છે એવો પણ એક અંદાજ છે અને જેમાં સરકારનું પ્રમાણ જે ખૂબ ઓછું હોય એ આપણે પ્રોસેસિંગ જાતો માટે તરીકે ઓળખીને પણ વાવેતર કરી શકાય આપણી સાથે ઓનલાઈન છે હેલો ભૂપતભ હાલો બટાકાની બટાકાની ઉપજ વધારવા માટે આપણે શું નાખવું જી ચોક્કસ ભૂપતભાઈ આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ સાહેબ ભૂપુતભાઈ બટાકાનું ઉત્પાદન વધારવા માટે સામાન્ય રીતે તમે સમજો કે કોઈ પણ પાકનું વધારે ઉત્પાદન લેવું હોય તો એ જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો વધારેમાં વધારે અનિવાર્ય છે એટલે ખાસ કરી અને તમે સેન્દ્રીય ખાતરો એટલે કે છાણિયું ખાતર છે દિવેલી ખોળ છે એરંડી ખોળ છે તો આવા જે સેન્દ્રીય પદાર્થો છે અથવા સેન્દ્રીય જે મટીરિયલ કહેવાય એનો તમે વધારે વધારે ઉપયોગ કરો તો તમારે એક તો ઉત્પાદન વધારે આવે હું બીજી વાત કરું તો હાલની તારીખમાં જે ખેડૂત મિત્રો જે છે એ બટાકાને કરતાં પહેલાં એના આગળના ચોમાસાની જે સિઝન છે એની અંદર આપણે ગ્રીન મેન્યુરિંગ કહીએ જે આપણે લીલો પડવાશ તો લીલો પડવાશ જો તમે કરો

તો બટાટામાં ઘાસ વધી ગયું છે દેખાડો શું થાય છે શું કહેશો સારો પ્રશ્ન છે કારણ કે ચોમાસું હજી હમણાં જસ્ટ પૂરું થયું છે લાંબા ગાળા બાદ તો ઘાસનો પ્રશ્ન હશે તો આપ એક બે પદ્ધતિથી કરી શકો છો એક તો જો મિકેનિકલી તમારે કરવું હોય તો તમે હળ દ્વારા એ પણ ટ્રેક્ટર દ્વારા પણ તમે નિંદામણ કરી શકો છો અથવા જે નિંદામણ નાશક આવતા હોય છે જે વાવેતર બાદ છંટવાના હોય છે એનો પણ ઉપયોગ કરીને આપ નિંદામણ નાશકનો ઉપયોગ કરીને નિંદામણ દૂર કરી શકો છો ખાસ તો એ કે વાવેતર બાદ જયારે તમે નિંદામણ નાશકનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે ઊંધા ભાગે ચાલીને ખાસ એનો છંટકાવ કરો તો જ ઇફેક્ટિવ અસરકારક રીતે અસર કરશે ઓનલાઈન છે હેલો મહેન્દ્રભાઈ હાલ હા મહેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવો મારા બટાકા વાવેલા છે બેન રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરની વાત કરું તો સામાન્ય રીતે આપણે તમે જે વિસ્તાર છે એ આપણો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હું જો તમે જો ટપક પદ્ધતિ સિવાય જો વાવેતર કર્યું હોય તો એની અંદર શરૂઆતમાં તમારે છાણિયું ખાતર તમે નાખ્યું હશે એવું હું માની લઉં છું પરંતુ ત્યારબાદ તમારે શરૂઆતમાં પાયાની અંદર આમ તો ટોટલ જે એની ભલામણ છે એ બસો પંચોતેર કિલો એકસો આડત્રીસ કિલો અને બસો પંચોતેર કિલો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એટલે નાઇટ્રોજન બસો પંચોતેર કિલો ફોસ્ફરસ એકસો આડત્રીસ કિલો અને પોટાશ બસો પંચોતેર કિલો આ જે છે એની અંદરથી જે ફોસ્ફરસ અને પોટાસનો પૂરેપૂરો જથ્થો છે એ તમારે પાયામાં જ્યારે તમે વાવણી કરો છો એ પહેલાં આપવાનો થાય છે અને નાઇટ્રોજનનો જે જથ્થો છે એ તમારો પાક બટાટાનો પાંત્રીસથી ચાલીસ દિવસનો થાય ત્યારે તમારે આપવાનો થાય છે આમ આમ છતાં જો આપે ટપકની અંદર જો વાવેતર કર્યું હોય તો એની અંદર હું જે આપને જે જથ્થો કહું એ બસો વીસ એકસો દસ બસો વીસ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ એ એ જે વાત છે એની અંદર તમે શરૂઆતમાં ફોસ્ફરસનો જે જથ્થો છે તમારે સો ટકા પાયામાં આપવાનો છે એ સિવાયનો જે તમારો નાઇટ્રોજન અને પોટાશનો જે જથ્થો છે એ તમારે વાવેતર પછી નવ દિવસ પછી નવ સાત દિવસના અંતરે તમે જો આપો તો તમે સારામાં સારું ઉત્પાદન અને આવક મેળવી શકો એમ છો બરાબર સાહેબ જ્યારે બટાટાની વાત ચાલે છે તો જે અંતર છે એ કેટલા અંતરે કરવું એના વિશે માર્ગદર્શન આપશો ચોક્કસ વાવેતર અંતરની ખેડૂત મિત્રો આપણે વાત કરું તો ખાસ કરીને આપણે ત્રણ પદ્ધતિથી વાવેતર કરતા હોઈએ છીએ બટાટા સામાન્ય રીતે પાળા પદ્ધતિથી આપણે વાવેતર કરવાનું હોય છે સામાન્ય રીતે એક તો એક હાર પાળા પદ્ધતિ બે હાર પાળા પદ્ધતિ અને ચાર હાડ ચાર હાર પાળા પદ્ધતિ એમ આ ત્રણ પ્રકારની આપણે પાળા પદ્ધતિથી વાવેતર કરતા હોઈએ છીએ જો જમીનનો પ્રકાર જો રેતાળ ટાઈપનો હોય તો આપણે એને એક હાર પાળા પદ્ધતિથી વાવેતર કરવું ભલામણ છે અને સેન્ડી લોમ એટલે કે ગોરાળું પ્રકારની જો તમારી જમીન હોય તો તમે બે હાર પાળા પદ્ધતિ કે ચાર હાર પાળા પદ્ધતિથી વાવેતર કરો તો સારું ઉત્પાદન મેળવી શકો ખેડૂત બરાબર પરમાર સાહેબ આપ જરાક ઉમેરવા માંગતા હતા જ્યારે મેં આમને પ્રશ્ન કર્યો એક હાર પાળા પદ્ધતિનો સાહેબે કીધું એમ જમીનના પ્રકાર પ્રમાણે જો વાવેતર થતું હોય છે એક હાર પાળા પદ્ધતિ પ્રમાણે જો વાવેતર કરતા હોય તો પચાસ બાય દસ થી પંદર સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ જ્યારે બે હાર પાળા પદ્ધતિથી આ વાવેતર કરતા હોય ત્યારે પંચોતેર બાય પંદરથી વીસ સેન્ટીમીટરનો ગાળો રાખવો જોઈએ અને ચાર પાળા પદ્ધતિ પ્રમાણે જો આપ વાવેતર કરતા હોય તો એકસો પચાસ બાય પંદરથી વીસ સેન્ટીમીટરનું અંતર રાખી આપ જો બટાકાના પાકનું વાવેતર કરશો તો આપ બટાકાનું સારું એવું ઉત્પાદન લઈ શકો છો પિયત વ્યવસ્થા પણ સારી કરી શકશો અને ખાતર આપવામાં કોઈ આપણને અડચણ પણ નહીં આવે એ રીતે અને લણણી સમયે જ્યારે કાપણી કરીશું ત્યારે પણ આપણે યોગ્ય રીતે આનું કાપણીનું વ્યવસ્થા પણ કરી શકીશું બરાબર તો સાહેબ જેમ બીજ માવજત અગત્યની વસ્તુ હોય તો બટાકાની અંદર બીજ માવજત માટે પ્રમાણે સાહેબ આપ શું સલાહ આપશો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતમાં બટાકાનું બિયારણ એ કોલ્ડ સ્ટોરેજમાં જ જે સંગ્રહ કરેલો હોય મોટા ભાગે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બિયારણ તરીકે ત્યારે ખાસ આપણે જ્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા બહાર કાઢીએ ત્યારે સાતથી આઠ દિવસ રૂમ ટેમ્પરેચરે મૂકી રાખવું જોઈએ જેથી એમાં યોગ્ય અંકુરણ થાય બીજનું ત્યારબાદ જ તેનું વાવેતર કરવું જોઈએ જેના માટે આપણે વાવેતર કરતાં પહેલાં એક કિલોગ્રામ મેન્કોજેબ જે પંચોતેર ટકા વેટેબલ પાવડર આવે છે એ અને તેની સાથે પાંચ કિલોગ્રામ શંજીરો એનું કોરું માવજતનું પટ આપ્યા બાદ જ એનું વાવેતર કરવું જોઈએ જેથી રોગોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે બરાબર છે સાહેબ ધારો કે આ ખાતર પણ અગત્યની વસ્તુ હોય ધારો કે ખેડૂત મિત્રોને પ્રશ્ન થતા હોય છે પરમાર સાહેબ કે ખાતર કેટલું આપવું ક્યારે આપવું શું કરવું તો એના માટે વિશેષ આપ માર્ગદર્શન આપો કે ખાતર વિશે આપ શું કહેશો બેન સાહેબે અગાઉ જણાવી દીધું એ પ્રમાણે જ્યારે આપ જમીન તૈયારી કરતા હોય ત્યારે તમારે છાણિયું ખાતર અને દિવેલીનો ખોળ એરંડીનો ખોળ પાયામાં કે જ્યારે જમીન તૈયારી કરતા હોય એ સમય જ આપી દેવો જોઈએ ત્યારબાદ સાહેબે જણાવ્યું એમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ અલગ અલગ પ્રમાણસર એનો ડોઝ હોતા હોય છે મારો ખાસ અગત્યનું એ છે કે જ્યારે આપ નાઇટ્રોજન પ્રકારના ખાતરો આપતા હોય ત્યારે તેને એમોનિયમ સલ્ફેટ સ્વરૂપમાં જ ખાસ આપવા જોઈએ કારણ કે યુરિયા સ્વરૂપ છે એ જમીનમાં જલ્દી લીચિંગ થતું હોય છે ત્યારે બટાકાના પાકમાં ખાસ એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં જ આપ નાઇટ્રોજનનું પ્રમાણ આપશો તો આપ ફાયદાકારક રીતે આ અસરકારક રીતે આપ ખાતર બટાકાના પાક સુધી પહોંચાડી શકશો બરાબર છે પટેલ સાહેબ હવે આપણે વાત કરીએ જીવાતની જીવાત વિશે જણાવો કે બટાટાના પાકમાં મુખ્યત્વે જીવાત કઈ હોય છે બટાટાની અંદર ખાસ કરીને બહુ વધારે જીવાતનું પ્રમાણ રહેતું નથી પરંતુ મોલો અને તરતળિયા આ બે પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાતો બટાટાની અંદર આવતી હોય છે બરાબર છે સાહેબ લખતરથી વિષ્ણુભાઈ આપણી સાથે ઓનલાઈન છે આપણે સાંભળીએ હેલો વિષ્ણુભાઈ હેલો કૃષિ દર્શન ફોનની લાઈનમાં આપનું સ્વાગત છે આપણો પ્રશ્ન જણાવો હેલો हेलो अविष्णू भाई સીધો સંપર્ક અમારી સાથે કરો हेलो हेलो વિષ્ણુભાઈ આપરકો આપડા બટાકાનો બિયારણનોની પસંદગી વખતે શું ધ્યાન રાખવું પડે બિયારણની પસંદગી પરમા સાહેબ આપ શું કહેશો બહુ અગત્યનો પ્રશ્ન છે અને જરૂરી પણ છે કે જ્યારે આપ બિયારણની પસંદગી કરતા હોય ત્યારે બિયારણમાં ખાસ મુદ્દાઓ મુદ્દાઓઓ ધ્યાન રાખવા જોઈએ કે જેમાં તમે કોલ્ડ સ્ટોરેજમાંથી જ્યારે બહાર કાઢે હોય બિયારણ એની તમારે જે ટુકડા કરો એ થી ચાલીસ ગ્રામના ટુકડા હોવા જોઈએ એક ટુકડામાં ઓછામાં ઓછી બે આંખો હોવી જોઈએ બિયારણની સંગ્રહ શક્તિ સારી હોય એવું જ બિયારણ પસંદ કરવું જોઈએ અને સાહેબે અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમે જો પ્રોસેસિંગ માટે ઉપયોગ કરતા હોય તો પ્રોસેસિંગની જાતનું જ બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ અને શાકભાજી માટે ટેબલ પર્પસ માટે જો ઉપયોગ કરતા હોય તો તમારે શાકભાજીના જે જાતો જણાવી એ જ બિયારણ તરીકે તમારે ઉપયોગ કરવો જોઈએ અને બિયારણ વાવતા પહેલાં તમને જે અગાઉ જણાવ્યું એમ

બજારમાં ઉપલબ્ધ છે જો તમે એનું યોગ્ય પ્રમાણ જે સમાણ અંદર દર્શાવેલું હોય એ પ્રમાણે તમે નિંદામણ નાશક નો છંટકાવ કરશો તો એમાં કોઈ જ પાકને આડઅસર થવાની શક્યતા નથી પણ જો આપ છાંટવામાં કોઈ તાંત્રિક રીતે કોઈ ભૂલ કરશો અથવા વાતાવરણ અનુકૂળ ન હોય જ્યારે વરસાદી વાતાવરણ ત્યારે તમે વાતાવરણનાશક સ્પ્રે કરશો ત્યારે એ ચોક્કસ કંઈક અલગ પરિણામ આપવાની શક્યતાઓ જણાય છે બરાબર અમદાવાદ થી કનુભાઈ ઝાલા આપણી સાથે ઓનલાઈન છે હેલો કનુભાઈ હા એટલે મારા ખેતી બટાકા કઈ રીતે કરવી વૈજ્ઞાનિક પદ્ધતિ એ કનુભાઈ અગાઉ આપણે વાત કરીએ એ પ્રમાણે જમીનનું જે તમારું પ્રત છે એ ગોરાડું અથવા તો રેતાળ પ્રકારનું હોય તો તમે ચોક્કસ બટાટાની ખેતી કરી શકો બટાટાની ખેતી કરવા માટે ખાસ એક અગત્યનો મુદ્દો એ છે કે એની જમીનની અંદર જે સેન્દ્રિય તત્વો છે એનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે ખાસ કરીને તમે સેન્દ્રીય ખાતર એટલે કે છાણિયું ખાતર અથવા તો દિવેલી ખોળ અથવા તો લીંબોળી ખોળ અને સાથે સાથે લીલો પડવાસ તમે બટાટાની ખેતી કરશો તો હું ચોક્કસ માનું છું કે તમને સારું ઉત્પાદન મળી શકે એમ છે બરાબર પરમાર સાહેબ થાય આપણે ધારો કે પિયત પદ્ધતિ હોય પિયત પદ્ધતિ ક્યારે આપવી એ કેમ અગત્યનું છે કે કદાચ એવું પણ બને ને કે જો આગળ પાછળ સમય થઈ જાય તો એનાથી શું બટાટાના પાકને નુકસાન થાય કે કેમ તો પિયત ક્યારે આપવું જોઈએ અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે જ જો આપણે નીક પાળા પદ્ધતિ પ્રમાણેથી જો પિયત આપતા હોય તો ઉપરનો ભાગ જે પાળાનો છે એ કોરો રહે એ પ્રમાણે જ ખાસ પિયત આપવી જોઈએ જો આપની જમીન ગોરાળું હોય તો થી દસ દિવસના અંતરે ટોટલ જ્યારે પાક પૂર્ણ થાય ત્યાં સુધીમાં થી દસ પિયતની જરૂર પડતી હોય છે અને જો આપની જમીન રેતાળ હોય તો છ થી સાત દિવસના અંતરે કુલ ચૌદ થી પંદર વાર પિયતની જરૂર પડતી હોય છે અગાઉ સાહેબે જણાવ્યું પણ જો ડ્રીપથી આપ ટપક પદ્ધતિથી જો આપ પિયત આપતા હોય તો આપ ધ્યાન રાખવું જોઈએ કે એમાં પાણીનો પણ બચાવ થાય અને આપ જે ખાતરનો ઉપયોગ કરતા હોય એનો પણ સ પ્રમાણ ઉપયોગ થાય એ રીતે આપણે પિયતનો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીનું વ્યવસ્થાપન અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો નો મળીએ વિરામ બાદ

એમાં પાનનું સુકાવવાનું શરૂઆત થતી હોય છે અને ધીમે ધીમે આખો રોપ સુકાઈ જતો હોય છે આના નિયંત્રણ માટે આપણે તો સૌ પ્રથમ પ્રથમ છંટકાવ છે એ ક્લોરોથેનોનીલ નામની દવા આવે છે જે પંચોતેર ટકા વેટેબલ પાવડર હોય છે એનું પચીસ ટકા પ્રમાણ પ્રમાણે કરવી જોઈએ આમાં ખેતરમાં જો આપણને અતિ ઉપદ્રવ જાણવા મળે સુકારાનો તો આપણે હેક્ઝાકોનોઝોલ જે પચીસ ટકા પાંચ ટકા ઈસી આવતું હોય છે એનું પોઈન્ટ પાંચ ટકા દ્રાવણ બનાવી અને છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ ત્રીજો છંટકાવ તરીકે દસથી પંદર દિવસ બાદ ક્લોરોથેલોનોલની જે દવા છે અગાઉ કીધી પ્રમાણે એ જ પ્રમાણમાં પંચો ટકા વેટેબલ પાવડરનો છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત રોગોમાં વાત કરીએ તો સ્કેબ અને કાળા ચાઠાનો પણ ઉપદ્રવ બટાટાના પાકમાં રહેતો હોય છે તો એના નિયંત્રણ માટે આપણે અગાઉ જણાવ્યું પ્રમાણે વાવેતર કરતાં પહેલાં જ બીજને બોરિક એસિડ જે આઈપી ગ્રેડ છે એનું ત્રણ ટકા દ્રાવણ બનાવી અને ત્રીસ મિનિટ સુધી બોળી રાખ્યા બાદ જ બટાટાના બીજનું વાવેતર કરીશું તો આપણને સ્કેબ અને કાળા ચાઠાનું નિયંત્રણ મળશે બરાબર છે છે સાહેબ હેલો હેલો મેં હમણાં જસ્ટ અત્યારે જણાવ્યું એ પ્રમાણે જો કોમન સ્કેબ અથવા કાળા ચાઠા એ બંને પ્રકારની કોમન આવતો આપણો બટાટા ના મા રોગ છે જો એ આવતું હોય તો તમારે બિયારણ જ્યારે બીજ વાવેતર કરતા હોય એ પહેલા જ બોરિક એસિડ નામનું જે આઈપી ગ્રેડ બજારમાં ઉપલબ્ધ છે એનું ત્રણ ટકાનું દ્રાવણ બનાવી અને ત્રીસ મિનિટ સુધી બીજના ટુકડા જે અંદર છે એ પલાળી રાખ્યા બાદ જ જો વાવેતર કરશો તો સ્કેબ નામના રોગનું આપ અસરકારક નિયંત્રણ કરી શકશો બરાબર છે પટેલ સાહેબ હવે જ્યારે ધારો કે પાકની આપણે વાવેતરની વાત કરી રોગ જીવાતની વાત કરી કાપણી પણ એક અગત્યનો મુદ્દો કહી શકાય તો બટાટાની કાપણી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ આપની દ્રષ્ટિ તો જણાવશો બેન કાપણીની વાત કરું તો સામાન્ય રીતે નેવું થી એકસો વીસ દિવસની અંદર બટાટાનો પાક પૂર્ણ થઈ જતો હોય છે એટલે જ્યારે બટાટાના પાન છે એ પીડા પડવાની શરૂઆત થાય એટલે આપણે પિયત આપવાનું બંધ કરવું જોઈએ ત્યારબાદ જ્યારે સંપૂર્ણ એનું જે પલુડ જે પીળું થઈ જાય એટલે આપણે લગભગ સાત પિયત બંધ કર્યા પછી આઠથી દસ દિવસે આપણે એનું જે પલુડ છે એ ખેતરમાંથી આપણે એને સાઈડમાં દૂર કરી અને એને આપણે એને કાપણી કરવાની શરૂઆત કરવાની હોય છે અત્યારની વાત કરું તો ખેડૂતભાઈઓ આપણે જે કાપણી કરીએ છીએ એની અંદર જે પોટેટો ડીગર જે ટ્રેક્ટરથી ચાલતું જે મશીન છે એના દ્વારા જ આપણે કાપણી કરવી જોઈએ જેથી કરી એને બટાટાની અંદર જે કપાઈ જવાના કે છોલાઈ જવાના જે છે એ સંભાવનાઓ ઓછી થઈ જાય ખાસ કરી અને જે કાપણી કરીએ ત્યારે જે માર્ચ મહિનાની અંદર જનરલી આપણે કાપણી કરતા હોઈએ છીએ એટલે શું થાય કે એ દરમિયાનમાં તાપમાન વધારે ઉપર જતું હોય છે અને ખેતરની અંદર જો કાપણી બટાટા આપણે કાઢ્યા હોય અને એ દરમિયાનમાં જો તા તાપમાન વધારે ઊંચું જાય અને બટાટા જો ખેતરમાં તપે તો એની ગુણવત્તા પર ચોક્કસ અસર થાય છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો હું આપણે એવું કહું કે જ્યારે બી તમે બટાટા કાઢો એટલે તાત્કાલિક એના ઢગલા કરી અને એની અંદર એની ઉપર બટાટાનું પલુ ઢાંકી દેવું જોઈએ અથવા તો એની પર એવું કપડું ઢાંકી દેવું જોઈએ જેથી કરી અને બટાટા ખુલ્લા તટલા સરકારની અંદર તપે નહીં જેથી કરી અને એની એની સંગ્રહ શક્તિ આપણે લાંબો ટાઈમ સુધી રાખી શકીએ અને બજાર વ્યવસ્થાની અંદર આપણે જો સારો ભાવ મેળવવો હોય તો તમે જો શરૂઆત જ્યારે આપણે કાપણી કરી હોય અને એને જો ગરમી ન લાગે તો જ તમે લાંબો સમય સુધી એનો સંગ્રહ કરી શકીએ એટલે ખાસ કરી એને આ વસ્તુ ખાસ અગત્યની બાબત છે એટલે કાપણી પછી તમે જ્યારે ખુલ્લા ખેતરની અંદર બટાટા હોય તો એને એક કે બે દિવસ માટે આપણે ગ્રેડિંગ કરવામાં જે સમય લાગે તો એ સમય દરમિયાનમાં તમે જો એને ઢાંકી રાખો અથવા તો એને છાંયડામાં રાખો તો તમે એની સંગ્રહ શક્તિ લગભગ બેથી ત્રણ મહિના સુધી વધારે વધારી શકો છો એની અંદર જે બગાડ થાય છે તો બગાડ પણ અટકાવી શકો છો બીજી અગત્યની જે વાત છે કાપણીની અંદર તો સોર્ટિંગ ગ્રેડિંગ કે જેવું તમે એની અંદર કાપણી કરો છો અને બટાટા કાઢો છો તો એની અંદર ગ્રેડિંગ અને શોર્ટિંગ થઈ જવું જોઈએ અત્યારની જે ખેડૂતોની જે પરિસ્થિતિમાં છે તો અત્યારે મિકેનિકલ ગ્રેડરો પણ બજારમાં ઉપલબ્ધ છે જો એની અંદર તમે જો કરો તો એકદમ ઝડપી અને ચોકસાઈપૂર્વકનું ગ્રેડિંગ એમાં આપણે કરી શકીએ છીએ આમાં અત્યારની જે એક સારામાં સારો ફાયદો કહી દઉં મિકેનિકલ ગ્રેડરનો તો મજૂરોની જે આપણે જરૂરિયાત છે એની આપણે લગભગ એંસી ટકા સુધી આપણે ઘટાડી શકીએ છીએ અને ઝડપી ગ્રેડિંગ આપણે કરી શકીએ છીએ જો ગ્રેડિંગ થઈ જાય એ પછી તમારે એને તાત્કાલિક એને જે વ્યવસ્થા દાખલા તરીકે સીધા માર્કેટમાં પોચતા કરવાના હોય તો સીધા માર્કેટમાં વેચી શકો છો અથવા તો તમે જે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના હોય તો તમે એ એક કે બે દિવસના સમયગાળાની અંદર જો કોલ્ડ સ્ટોરેજમાં પોચતા કરી દો તો તમે તમારા બટાટાને લાંબો ટાઈમ સુધી અને સારી ગુણવત્તાવાળા બટાટા રાખી શકો એમ છો એટલે કાપણી પછી ખેડૂત મિત્રો આ ખાસ જે મેં કહી એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ માળિયાથી ચેતનભાઈ આપણી સાથે ઓનલાઈન છે હેલો ચેતનભાઈ

તો આપ રોગ મુક્ત અને સારી એવી નફાકારક ખેતી કરી શકશો એ ઉપરાંત વાત કરીએ તો આપ સૌપ્રથમ જો બટાકાની ખેતી કરવાના જ છો હજી તો તમારે જમીનના પ્રકાર પણ જાણી લેવા જોઈએ જેમાં તમને અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે ગોરાડું રેતાળ અને મધ્યમ કાળી જમીન હોય એવામાં જ આનું વાવેતર થતું હોય છે એટલે આપ તમારા જમીનની પણ પસંદગી એ પ્રમાણે જ કરશો વાવેતર અંતર પણ અગાઉ સાહેબે જણાવી દીધું એ પ્રમાણે એક હારપાળા પદ્ધતિથી થતું હોય બે હારપાળા પદ્ધતિ અથવા ચાર હારપાળા પદ્ધતિ થતું હોય તો એ પ્રમાણે જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે પચાસ બાય પંદરથી વીસ એક હારપાળા પદ્ધતિમાં બે હારપાળા પાળા પદ્ધતિમાંથી કરવાના હોય તો પંચોતેર બાય પંદરથી વીસ અને ચાર હારપાળા પદ્ધતિથી કરવાના હોય તો દોઢસો બાય

કે આર્થિક સદ્ધરતા લાવવા માટે આપણી સરકાર હંમેશા સંવંધિત સંબંધિત સંવેદનશીલ હોય છે અને ખેડૂતો માટે ખૂબ સારી એવી યોજનાઓ સરકારશ્રી દ્વારા મૂકવામાં આવતી હોય છે જો બટાકામાં અગાઉ સાહેબે જણાવ્યું કે કાપણી પછી વ્યવસ્થાપનમાં મિકેનિકલ અત્યારે જે ગ્રેડર વાપરવામાં આવે છે જો એવો ગ્રેડર વાપરવામાં આવે તો એમાં આપ મજૂરોની પચાસ ટકા જેટલી પચાસથી એંશી ટકા જેટલી આપ બચત કરી શકો છો તો એમાં સરકારશ્રીએ સહાય જાહેર કરેલી છે જેને પ્રોજેક્ટ બેઝ તરીકે જાહેર કરવામાં આવે છે તો આ પ્રોજેક્ટની કિંમત પંદર લાખ હોય છે જેના ચાલીસ ટકા લેખે એટલે છ લાખ સુધી સુધીની સહાય દ્વારા આપવામાં આવતી હોય છે બરાબર છે પટેલ સાહેબ હવે ધારો કે નિકાસની આપણે વાત જાણવી હોય કે બટાટાની હાલ અત્યારે નિકાસની શું સગવડતા છે અથવા તો કઈ શક્યતાઓ છે તો આપ શું કહેશો ચોક્કસ બટાટાની નિકાસ એ આપણા રાજ્ય અને દેશ માટે ખૂબ જ અગત્યની બાબત છે કારણ કે જેટલી નિકાસ આપણે વધારે કરીએ એટલું દેશને હુડીયામણ વધારે મળી શકે છે ખાસ કરી અને પ્રોસેસિંગ જાતોના જે બટાટા છે એનું આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર નિકાસ ખૂબ જ સારી રીતે અને સરળ રીતે કરી શક્યા છીએ ખાસ કરીને શ્રીલંકા સિંગાપોર યુ ગલ્ફના જે દેશો છે આપણે છેક રશિયા સુધી અત્યારે બટાટાની નિકાસ કરતા થઈ ગયા છીએ ખાસ કરી અને બટાટાના નિકાસની વાત કરીએ તો ખાવાના બટાટાની નિકાસ કરવી હોય તો દુબઈ જેવા રાજ્ય દેશની અંદર પણ આપણે બટાટાની નિકાસ કરી શકીએ છીએ પરંતુ નિકાસ માટે ખાસ ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે ઇન્ટરનેશનલ જે ધારાધોરણો હોય તો એ ધારાધોરણ મુજબ જો આપણે બટાટાનું ઉત્પાદન કરીએ તો આપણે ચોક્કસ હજુ પણ આ જે પરિસ્થિતિની અંદર સારો એવો સુધારો મેળવી શકીએ એમ છીએ ગુજરાતની વાત કરું તો આપણે ભારત દેશની અંદર સૌથી વધારે બટાટાનું નિકાસ કરતું રાજ્ય તરીકે આપણે ગૌરવ મેળવી શકીએ એમ છીએ અને ખેડૂત મિત્રો આપે જે મહેનત કરી અને જે ઉત્પાદનને અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જે કર્યું છે એના લીધે વિદેશના બજારોની અંદર આપણા બટાટાની માગ દિન પ્રતિદિન વધતી જાય છે અને હજુ પણ જો આપણે આનાથી વધારે ચોકસાઈ રાખી અને કાળજીપૂર્વકની ખેતી કરીશું તો હું એવું માનું છું ચોક્કસ કે હજુ પણ આપણે આના અંદર સારું એવું કામ કરી શકીએ બરાબર પાલનપુરથી રાયચંદો રાયચંદભાઈ રાયચંદભાઈ હા બોલો આપનો પ્રશ્ન જણાવો અમારો પ્રશ્ન એ છે કે બટાકા ના મારે લગભગ પિસ્તાળીસ દિવસ થયા છે બરાબર હાજી બટાકામાં પિસ્તાળીસ દિવસ થયા છે અને પ્રશ્ન મારો એ છે કે આમાં એમોનિયમ સલ્ફેટ આપી શકાય કે કેમ શું કહ્યું રાયચંદ ભાઈ એમોનિયમ સલ્ફેર એમોનિયમ એમોનિયમ આપી શકાય કે કેમ હા અમિત બીજો પ્રશ્ન એ છે હા બોલો બોલો હા બોલો બોલો બીજો પ્રશ્ન એ છે કે સર્ટિફાઈડ બિયાર મળતો નથી અમને

જો આપણે અગાઉ પાયામાં નાઇટ્રોજન અડધું અને ફોસ્ફરસ આપી દીધું હોય પૂરેપૂરો અને પોટાશ પણ આપણે પૂરેપૂરો આપવાનો થતો તો હવે પાંત્રીસથી ચાલીસ દિવસ જો થઈ ગયા હોય આપણે તો આપણે નાઇટ્રોજન પાળા ચડાવતી વખતે આપણે આપવાનો થાય છે જે બાકી રહેલો એ આપશો તો આપણને ખૂબ ખાતર તરીકે વધુ ઉપયોગી રહેશે બરાબર બીજો જે પ્રશ્ન હતો રાયચંદો કે સર્ટીફાઈડ બિયારણ નો ઉપલબ્ધતા નથી એમ તો રાયચંદ હું આપણે વાત કરું તો વાત આપની ખરેખર સાચી છે અને આપણે જે જથ્થામાં ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણની જરૂરિયાત હોય એ પ્રમાણે હજુ આપણે એટલું પૂરું પાડી શકતા નથી પરંતુ હું આપને એક વસ્તુનું ધ્યાન દોરું કે આપની પાસે જે ડીસા ખાતે આપણું બટાટા સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં આપણે સર્ટિફાઈડ બિયારણ પેદા કરીએ છીએ એ અમુક જથ્થાની અંદર ઉપલબ્ધ હોય છે તમે વાવેતરની સિઝનના બે ત્રણ મહિના પહેલાં અથવા તો ચાર પાંચ મહિના પહેલા જો એમનો સંપર્ક કરો અને વૈજ્ઞાનિક શ્રીઓને કહો કે અમારું આ આટલું બિયારણનો જથ્થો જરૂરિયાત છે અને તમે જો બુકિંગ કરાવો તો કદાચ સર્ટિફાઈડ બિયારણ તમને મળવાની શક્યતાઓ છે આ ઉપરાંત આપણા ભારત દેશની એક સંસ્થા છે CPRI સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે શિમલા ખાતે કાર્યરત છે અને એ પણ સર્ટિફાઈડ બિયારણ બનાવે છે દર વર્ષે અને ત્યાંના સેન્ટરો એટલે કે શિમલા એના પંજાબ અને હરિયાણાની અંદર પણ એના વેચાણ કેન્દ્રો છે તો તમે ચોક્કસ જો આ ત્યાં તપાસ કરો એના સિવાય વિશેષ તમને કહું તો તમારા ત્યાં પાલનપુર ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી

કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે તો બજાર વ્યવસ્થા પણ યોગ્ય રીતે જલવાતું હોય છે તેથી કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય એટલે કે ચાર થી છ મહિના સુધી જો સંગ્રહ કરવો હોય તો જે શાકભાજી માટેના બટાટા આવે છે તેને આપણે બે થી ચાર ડિગ્રી ટેમ્પરેચરે 90 ટકા સાપેક્ષ ભેજ હોય એમાં સંગ્રહ કરીએ કોલ્ડ સ્ટોરેજમાં તો એ ચાર થી છ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે સાહેબ વચ્ચે આપણે અટકાવશું લાખડી થી આપણી સાથે બાપુભાઈ સુધાર છે આપણે એમને પછી ચર્ચા હેલો મારે બટાકા ની અંદર આડત્રીસ દિવસ થઈ ગયા છે અને અંદર છોડ ઉખાડું તો અંદર ડાઘ દેખાય ડાઘી દેખાય ડાઘી એ માટે શું નાખવું જરૂરી છે પરમાર સાહેબ જી એ જે ડાઘી દેખાય છે એ કાળો સ્કેબ અથવા તો ચાઠા હોઈ શકે છે તો આપ એના માટે જે અગાઉ પ્રમાણે દવા જણાવી હતી એ પ્રમાણે બોરિક એસિડ જે ત્રણ ટકાનું આઈપી ગ્રેડ મળે છે એનો પટ આપ્યો હશે અગાઉ જ્યારે બીજ વાવેતર કર્યું હશે ત્યારે તો તમારે આ રોગનું નિયંત્રણ થઈ શકે છે અત્યારે પ્રયત્ન કરશો કે જો તમે સિસ્ટેમિક કોઈક્ટિસાઈડ જેમ કે ઇમિડા ક્લોપરીડ છે એવી દવાનો ડ્રિન્ચિંગ કરશો તો નિયંત્રણ થવાની શક્યતાઓ બેન મેં પગાવ્યું એ પ્રમાણે કે એની માવજત જ્યારે તમે વાવેતર કરતા હોય ત્યારે જ કરવી પડે એટલે જો તમે બિયારણ જ્યારે પસંદગી કરી હતી ત્યારે જ જો તમે બિયારણને બોરિક એસિડનો નો પટ આપ્યો હશે તો જ તમે આમાં સો ટકા ખાતરી બંધ તમે નિયંત્રણ કરી શકો અન્યથા એ નિયંત્રણ થવાની શક્યતાઓ ખુબ ઓછી છેલો હા મેડમ હા બોલો પિસ્તાલીસ થી પચાસ દિવસ થયા હવે પોટાશની જરૂરિયાત પડતી હોય છે તો આપવા માટે થઈ અને કયા સ્વરૂપે એમઓપી માં વોટર સોલ્યુબલ સ્વરૂપમાં આપવા સારા ટ્રીપ બરાબર સાહેબ આપ શું કેશો દીપેશભાઈ હવે સૌપ્રથમ તો તમે મને કદાચ મને કહ્યું નહીં કે તમે પિયત પદ્ધતિ છે એ દોડિયા પદ્ધતિથી આપો છો કે ટપક પિયત પદ્ધતિથી જો તમારે ટપક પિયત પદ્ધતિ અપનાવેલી હોય તો મેં અગાઉ પણ કહ્યું છે કે પોટાશનો અને નાઇટ્રોજનનો જે જથ્થો છે એ વાવેતર પછી નવ દિવસ બાદ નવ નવ દિવસના અંતરે એટલે કે સાત સાત દિવસના અંતરે પણ નવ હપ્તામાં ટોટલ વેન્ચ્યુરી મારફત આપવાનું હોય છે એટલે ખાસ કરીને હું આપને વિનંતી કરું છું કે જો તમે ટપકવિયત પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો તમે વોટર સોલ્યુબલ પ્રકારના જે ખાતરો અવેલેબલ છે જેની અંદર જીએસએફસીના પોટાસનો પણ ગ્રેડ અવેલેબલ છે તો એ તમે એનો ઉપયોગ ચોક્કસ કરી શકો મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીનું વ્યવસ્થાપન અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો મળે વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીનું વ્યવસ્થાપન પરમાર સાહેબ વિરામમાં જતા પહેલા મેં આપને જ્યારે પ્રશ્ન પૂછેલો કે કાપડી બાદ સંગ્રહ વ્યવસ્થાપન માટે તેનો જવાબ આપ કન્ટિન્યુ કરો બેન મેં અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે જો શાકભાજીના બટાટા પાકને આપણે સંગ્રહ કરવો હોય તો ત્રણથી ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને નેવું ટકા સાપેક્ષ ભેજ હોય તો આપણે કોલ્ડ સ્ટોરેજમાં ચારથી છ મહિના સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ પરંતુ જો આપ પ્રોસેસિંગ વેરાયટીનો સંગ્રહ કરવા માગતા હોય તો કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન દસથી બાર ડિગ્રી રાખવું જોઈએ અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા પહેલાં એમાં જે અંકુરણ અવરોધક રસાયણો આવતા હોય છે એનો પટ આપ્યા બાદ જ એનો સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને એની આંખો ન ઉગે અને આપણે પ્રોસેસિંગ પ્રોસેસિંગમાં એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ ફરીથી માફ કરજો સાહેબ આપને વચ્ચે અટકાવું છું આપણે જામ ગમોડાથી આપણે સાથે ઉકા ભઈ છે આપણે ઉકા ભઈને સાંભળી લે હેલો મારો પ્રશ્ન બટેટા વેલાવાળા બટેટા હોય છે બરોબર હા હવે એની અંદર આપણે સુગર કેટલી આવતી હોય કેલરી કેટલી આવે વિટામિન કેટલા હોય છે એ વિશે મારે જાણવું છે પટેલ સાહેબ હવે સાહેબ તમે ખેડૂત વેલાવાળા બટાટાની વાત કરી પણ કોઈ પણ બટાટા હોય અથવા તો કોઈપણ જાતનું શાકભાજી હોય અથવા તો કોઈપણ જાતનું ફળ પાક હોય એની અંદર તમારે કેલરી કેટલી છે એની અંદર વિટામિન કેટલું છે એ બધું જાણવું હોય તો એની અંદર લેબોરેટરીની અંદર આપણે ટેસ્ટ કરાવવો જરૂરી છે એ માટે હું આપણે વાત કરું તો ગુજરાત રાજ્યની અંદર આપણી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના લેબોરેટરીઓ ઉપલબ્ધ છે અને આપણે ત્યાં કોઈ પણ ખેડૂત અથવા તો કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ વેપારીને આ પ્રકારના ટેસ્ટ કરાવવા હોય તો એ જે એમને ચાર્જ નક્કી કરેલો છે એ ચાર્જ લઈ અને આપણે એને નક્કી કરી આપીએ છીએ કે આ બટાટાની અંદર અથવા તો આ વસ્તુની અંદર કેટલું વિટામિન છે કેટલા એના અંદર તત્વો છે અને એમાં શું શું છે તો એ પ્રકારનું આખું એક રિપોર્ટ તૈયાર થતો હોય છે આ ઉપરાંત ઘણી ખાનગી કંપનીઓની લેબોરેટરીઓ પણ ઉપલબ્ધ છે જેમાં પણ તમે સેમ્પલ આપો અને એની અંદર જે ચાર્જ એ લોકો જે નક્કી કરેલો છે એ ચાર્જથી તમને આ પ્રકારનું એનાલિસિસ કરી આપતા હોય છે એ જો આ રીતે એનાલિસિસ કરેલું હોય તો એ તમારું એકદમ વેલ્યુએબલ એનાલિસિસ કહેવાય અને એ કોઈ પણ એને રજૂ કરવું હોય તો એ એક ચોક્કસ જી બેન શાકભાજીની પાકોની જ્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય બટાટા તેની વાત પૂર્ણ થઈ હતી તો પ્રોસેસિંગ માટે વાત ચાલતી હતી તો દસ થી બાર ડિગ્રી ટેમ્પરેચર રાખી અને અંકુરણ પ્રતિરોધક જે નામનું રસાયણ હોય છે એનો પટ આપ્યા બાદ જ આપણે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ માટે મૂકીએ

એ છાલ એક પાતળા પ્રકારની હોવી જોઈએ ખાસ કરી અને એની અંદર જે સ્ટાર્ટનું પ્રમાણ છે એ ઓછું હોય તો એ પ્રોસેસિંગ વેરાયટી તરીકે જ સારી રીતે પ્રચલિત થઈ શકે અને એનો ઉપયોગ પ્રોસેસિંગ જાત તરીકે કરી શકાય માળિયા થી સાથે આપણી સાથે વર્જનભાઈ છે આપણે સાંભળી લઈએ હેલો એ સર અમારે છે ને જલંતર માળિયા તાલુકામાં એ બટેટાનું વાવેતર કરવું હોય તો એ કેવો વાતાવરણ અનુકૂળ આવે સાહેબે આપણને શરૂઆતમાં જણાવ્યું હતું એ પ્રમાણે જો વાત કરીએ તો આપણે શિયાળાની ઋતુ આપણા ગુજરાતમાં એ ખૂબ અનુકૂળ કહેવાય છે બટાટાના પાકના વાવેતર માટે પણ મેં પણ અગાઉ કીધું હતું કે આપણે રાત્રિનું તાપમાન જે અઢારથી એકવીસ ડિગ્રીનું વચ્ચે થતું હોય એ સમયે ગાળામાં જ જો આપણે એનું વાવેતર કરીએ તો એ ખૂબ નફાકારક હોય છે આપે જે વિસ્તાર કીધો એમાં જમીનની પ્રકૃતિ ખાસ જોવી જોઈએ જો આપણે ત્યાં જમીન રેતી રેતાળ ગોરાડું અથવા મધ્યમ કાળા પ્રકારની હોય તો આપ બટાટાનું વાવેતર કરી શકો છો પણ જો અતિ ભારે કાળી અથવા ચીકણી જેમાં પિયત આપ્યા બાદ ચિકાસ થતી હોય તો એવી જમીનમાં આપ બટાટાનું વાવેતર કરશો તો એનો ઉગાવો ખૂબ જ નહિવત જણાશે એટલે અમારી એવી સલાહ છે કે રેતાળ અને ગોરાડુ જમીનમાં આપ બટાટાના પાકનું વાવેતર કરો અને જ્યારે તાપમાન અઢારથી એકવીસ ડિગ્રી હોય ત્યારે જ આપ વાવેતર કરશો તો એક સફળ બટાટાની ખેતી કરી શકશો આપણે સાહેબ પ્રોસેસિંગ માટે જરૂરી ગુણવત્તા હા એટલે મેં અગાઉ પણ મેં કહ્યું કે આપણે એનું જે સાઈઝ છે એ સામાન્ય રીતે જે પ્રોસેસિંગ જાતો છે એની અંદર ચાલીસથી પિસ્તાલીસ એમ એમ એટલે કે જે ખાનગી કંપનીઓ જે પ્રોસેસિંગ માટેની જે સિલેક્શન ખેડૂતો પાસેથી કરતી હોય છે ત્યારે એની જોડે લેખિત કરાર કરતા હોય છે કે ભાઈ તમારી જે બટાટાની સાઇઝ છે એ ચાલીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર કરતાં મોટી હોવી જોઈએ એની જે જાત છે એની જે ઉપરની જે બટાટાની જે જાતની જે ખાલ છે એ ખાલ જો પાતળી હોય તો આ ઉપરાંત એની અંદર સ્ટાર્ટનું પ્રમાણ જો ઓછું હોય જો આ બધાય ગુણધર્મો ધરાવતી હોય એવી જાતનું જો તમે પસંદગી કરો તો તમે એની અંદર તમે સારામાં કોન્ટ્રાક્ટ કરી શકો એમ છો આ સિવાય તમે એની અંદર કહ્યું કે ઘન પદાર્થની વાત તો ઘન પદાર્થ જેમ જેમ વધુ હોય એમ પ્રોસેસિંગ જાતો નું ગુણવત્તા અને ક્વોલિટી સારી ગણી શકાય બરાબર દિશાથી રમેશભાઈ આપણે સાથે ઓનલાઈન છે હેલો રમેશભાઈ બોલો આપનો પ્રશ્ન જણાવો બહુ થાય છે પરમાસ અગાઉ પણ મેં જણાવ્યું હતું છતાં પણ આપ આપને જણાવી દઉં છું રમેશભાઈ કે જો તમારે સ્કેબ નામનો રોગ આવતો હોય તો આના ખાસ પગલાં આપણે વાવેતર પહેલાં જ લેવા જોઈએ કે જો આપ વાવેતર કરવાના હોય અને બિયારણની પસંદગી કરો ત્યારે જે બજારમાં ઉપલબ્ધ આઈપી ગ્રેડનું બોરિક એસિડ મળે છે એનું ત્રણ ટકા દ્રાવણ બનાવી ત્રીસ ટકા એમાં બોળી રાખી ત્રીસ મિનિટ માટે અને ત્યારબાદ જ જો બટાકાનું વાવેતર કરશો તો જ તમને આ સ્કેબ નામના રોગથી સ્વતંત્ર અથવા નિયંત્રણ મળી શકશે પરંતુ હવે જો તમારે સ્કેબ નામનો રોગ આવી જ ગયો હોય તો વધુ સ્કેબ હોય તો એ છોડને ઉખેડી નાખશો અથવા તો જે ચૂસિયા પ્રકારની જીવાત આવતી ચૂસિયા પ્રકારની દવા આવતી હોય છે ચૂસક એ જે સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઈડ કહેવાય છે એનો આપ જો ડ્રેન્ચિંગ તરીકે ઉપયોગ કરશો તો તમે થોડું ઘણું રાહત અનુભવી શકશો બરાબર છે પરમાર સાહેબ હવે આખી આ જે બટાટાની મૂલ્યવર્ધિત બનાવટની આખી જે પ્રક્રિયા છે એના વિશે પણ થોડુંક અમારા દર્શક મિત્રોને કહેશો જી બેન ખાસ તો કોઈ પણ બાગાયતી પાક લો આપણે સીધો સીધો બજારમાં ન મૂકી અને એને મૂલ્યવર્ધન કરવું જ જોઈએ કારણ કે હાલ બજાર ભાવોનો જે ખાસ સળગતો પ્રશ્ન રહ્યો છે કે જેના લીધે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી બજાર વ્યવસ્થા પણ રહેતું નથી તો એવી પરિસ્થિતિમાં આપણે મૂલ્યવર્ધન કરવું જ જોઈએ માફ કરો સાહેબ ફરીથી આપને અટકાવું છું કાડુ ભાઈ છે આપની સાથે દેવભૂમિ દ્વારકાથી આપણે એમની સાથે વાત કરીએ પછી કરીએ હેલો હેલો આપણે બટેકાનો વાવેતર કરવાનો હોય બરોબર કે કઈ સીઝનમાં વાવવાનો હોય કાડુ અગાઉ આપણે વાત કરીએ મુજબ આપણે જ્યારે ઠંડીની ઠંડી અને સુકું વાતાવરણ છે એ બટાટાને અનુકૂળ આવે છે એટલે આપણે શિયાળાની અંદર બટાટાનું વાવેતર કરવું જોઈએ ખાસ કરી અને પંદર નવેમ્બરથી ત્રીસ નવેમ્બરનો સમયગાળો છે એ આપણા માટે ખાસ અનુકૂળતા વાળો છે ખાસ તમારે આ આની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે રાત્રિનું તાપમાન છે એ અઢારથી એકવીસ અથવા તો બાવીસ ડિગ્રી સુધીનું રહે અને એ સમયગાળો જો આવે અને એ સમયગાળાની અંદર તમે જો વાવેતર કરો તો તમને સારામાં સારું ઉત્પાદન ગુણવત્તાયુક્ત મેળવી શકો એમ છો બરાબર સાહેબ આપ મૂલ્યવર્ધન સાથે વાત કરતા હતા જી બેન મેં જણાવ્યું એમ કે કોઈ પણ બાગાયતી પાક લો તો તેમાં મૂલ્યવર્ધન કરવું જોઈએ જેથી મેં કીધું એમ બજાર વ્યવસ્થાપન અને જે સારા ભાવોની પ્રશ્ન ઉદ્ભવતા હોય છે એ પ્રશ્ન ઉદ્ભવતા ન ઓછા રહે અને મૂલ્યવર્ધન થકી આપણે દેશનું ઊંડિયામણ અને આપણું આર્થિક સમૃદ્ધિ મેળવી શકીએ એ માટે જો બટાટાની વાત કરીએ તો બટાટામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને મૂલ્યવર્ધન આપણે કરતા હોઈએ છીએ જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો ખેતરમાંથી આપણે બટાટાનું જ્યારે આપણા ફાર્મ પર લાવતા હોઈએ ત્યારે એનું વોશિંગ અને ગ્રેડિંગ કરવું જોઈએ શોર્ટિંગ કરવું જોઈએ સાઇઝ મુજબ ત્યારબાદ એનું બટાટાનું પીલિંગ એટલે કે જે ઉપરની પાતળી છાલ હોય છે એને દૂર કરવી જોઈએ ત્યારબાદ બટાટાનું સ્લાઇસિંગ એટલે કે એને કટકા સ્વરૂપમાં ફેરવવા જોઈએ કાતરી જે આપણે તળતા હોઈએ છીએ સળી પ્રકારમાં એ પ્રમાણે એનો બનાવટ બનાવવી જોઈએ ત્યારબાદ ડ્રાઈંગ એટલે કે સુકવણી કરવી જોઈએ ત્યારબાદનું ખાસ પગથિયું કહી શકાય કે ફ્રાઈંગ એટલે તળવા જોઈએ તળ્યા બાદ એની ઉપર સોલ્ટિંગ એટલે કે મરી મસાલા જે આપણે એનો છંટકાવ કરતા હોય એ મરી મસાલાનો છંટકાવ કરી અને ત્યારબાદ યોગ્ય પેકેજિંગ અને સંગ્રહ કરવો જોઈએ આ પ્રકારે જો આ બટાટાની મૂલ્યવર્ધન કરશો તો સારામાં સારો બજાર ભાવ અને બગાડ આપણે અટકાવી બરાબર છે પટેલ સાહેબ હવે જ્યારે આપણે મૂલ્યવર્ધનની આખી સરસ વાત કરી તો મૂલ્યવર્ધિત બનાવટો વિશે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવી દો ચોક્કસ ઈરલબેન અત્યારે હાલ તમે બજારમાં જોતા હશો કે મોટા ભાગના વેપારીઓ અથવા તો પાન મસાલા અથવા તો નાના નાના કરિયાણાના વેપારીઓ નાના નાના ફૂ પેકેટ્સની અંદર નમકીન્સ અને વેફર્સ વેચતા હોય છે ખાસ કરીને બટાટાની અંદર જે વેફર્સ છે એ ખૂબ જ પ્રચલિત બાય પ્રોડક્ટ છે કે વેફર્સ બનાવો તો એનું વેલ્યુ એડિશન વધી જાય છે આ સિવાય આપણે એની અંદરથી જુદી જુદી બટાટાની સેવ છે બટાટાનો લોટ છે આ સિવાય આપણે બટાટાની અંદર જે ચિપ્સ કી એની અંદર ખાસ કરી અને ફ્રેન્ચ ફ્રાઈઝ એની એક અલગથી જાત આવે છે એની અંદર જે ફ્રેન્ચ ફ્રાઈઝની કિંમત પણ બજારની અંદર ખૂબ જ સારી એવી મળે છે આ ઉપરાંત બટાટાની અંદર સ્ટાર્ચનો પાવડર જે બનાવે છે એનો ઉપયોગ આપણે કપડાંની અંદર વોશિંગ કરવા માટે અને એની જે શાઇનિંગ છે એ વધારવા માટે વાપરતા હોઈએ છીએ આ ઉપરાંત બટાટાનો ચોકલેટ અને બીજા અન્ય જે ઉદ્યોગ છે એની અંદર પણ આપણે એના પાવડરનો વિવિધ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ આમ બટાટાની અંદર ઘણી બધી પ્રોડક્ટ

પાયામાં આપણે પૂરેપૂરો નાઇટ્રોજન અને પોટાશ એ આપવાનો થતો ફોસ્ફરસ એક જ પૂરેપૂરો આપણે પાયામાં આપવાનો થતો હોય છે પણ જો આ પોટાશ અને નાઇટ્રોજન છે એ વાવેતરના નવ દિવસ બાદ એવા નવ સરખા ભાગ કરી અને અઠવાડિયાના અંતરે આપણે જો આપીશું તો ફાયદાકારક બટાટાની ખેતી કરી શકીશું બરાબર પરમાર સાહેબ હું એમાં એક એડ ઉમેરવા માગું છું એમનો પ્રશ્ન હતો કે ફુવારા પદ્ધતિમાં કેટલા દિવસે પાણી આપવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો આપનું જણાવું કે પાણી માટેની જે વાત છે એ છોડને ભેજની જરૂરિયાત છે પાણીની જરૂરિયાત નથી આ દરેક પાકને લાગુ પડે છે બટાટાને પણ લાગુ પડે અને બીજા પાકોને પણ લાગુ પડે તો ખાસ કરી અને તમારી જમીનની અંદર જો ભેજ હોય સામાન્ય રીતે હું તમને એક સાદી ભાષામાં સમજાવું કે તમે એની અંદર લાડુઓ વાળો અને એ લાડુઓ તૂટી જાય ત્યાં સુધીની જે પરિસ્થિતિ હોય એ દરમિયાનમાં તમારે એ પરિસ્થિતિ સુધી તમારે પાણી આપવું જોઈએ એ લાડુઓ જ્યારે એકદમ ગોળ થઈ જાય અને તૂટે નહીં એવી પરિસ્થિતિ જો આવે તો તમારે પાણી આપવાનું અટકાવવું જોઈએ એટલે ખાસ તમે જમીનની અંદર ભેજ જે દેખાય એટલી પરિસ્થિતિ મુજબ જ પાણી ખૂબ મજા આવી રહી છે સાહેબ આપ બંને સાથે વાત કરીને પરંતુ સમયની મર્યાદા છે આપણે અટકવું પડશે પટેલ સાહેબ અને પરમાર સાહેબ આપ અમદાવાદથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીનું વ્યવસ્થાપન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા મારા તમામ મિત્રો વતી હું આપ બંનેનો ખૂબ હાર્દિક આભાર માનું છું નમસ્કાર મિત્રો આજે આપણે કૃષિ દર્શન ફોનની લાઈવમાં શ્રી જે આર પટેલ સાહેબ અને જે જે પરમાર સાહેબ પાસેથી બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને કાપડી પછીનું વ્યવસ્થાપન અંતર્ગત માહિતી મેળવી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આગામી વિષય માટે માહિતગાર કરી દઉં આગામી વિષય તારીખ દસ એક બે હજાર વીસમાં જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે લીલા સુકા ચારામાં ઝેરી તત્વોની પશુઓ પર અસર તો ચાલો મિત્રો કૃષિ દર્શન ફોનની લાઈવ અહીંયા સમાપ્ત કરી છે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર